નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હળવદ માર્કેટિંગ યાર્ડમાં ધોરણ 10 અને 12 ના પરીક્ષાર્થીઓને નિઃશુલ્ક શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવે છે. તાલુકાના અંતરિયાળ ગામોના દરરોજ 250 થી વધારે બાળકો સાથે વાલીઓને પરીક્ષાર્થીઓની રિસિપ્ટ બતાવી ભોજન પાસ આપવામાં આવે છે. હળવદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓને દાળ ભાત શાક રોટલી છાશ સહિત શુદ્ધ સાત્વિક ભોજન નિઃશુલ્ક આપવામાં આવે છે, જેમાં ખેડૂત ભોજનાલયમાં ખેડૂતોને 40 ભરપેટ ભોજન આપવામાં આવે છે. ગયા વર્ષે પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા અને રણછોડભાઈ પટેલ ચેરમેન એપીએમસીનો આ વિચાર હતો કે હળવદ તાલુકામાંથી કોઈ ખેડૂતના દીકરા દીકરીઓ જે બોર્ડની પરીક્ષા માટે હળવદ ખાતે આવે છે એમને આપણે નિઃશુલ્ક જમાડીએ, કે જેથી કરીને વિદ્યાર્થીઓને સારું ભોજન મળે, સાત્વિક ભોજન મળે અને કદાચ ઘરે મોડા પહોંચે તો સમયસર એમને જમવાનું મળી જાય. એટલે આ આયોજન બજાર સમિતિ દ્વારા ખેડૂત કેન્ટીનમાં કરેલું છે અને ગયા વર્ષે લગભગ અંદાજે 2500 જેટલા વિદ્યાર્થીઓએ જમવાનું જે આયોજન છે એમાં ભાગ લીધો હતો. આ વર્ષે પણ આ આયોજનને રિપીટ કરેલું છે. રોજ 250 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભોજન લે છે અને લગભગ પરીક્ષા દરમિયાન 3000 વિદ્યાર્થીઓ જમશે એવું અમારું ટાર્ગેટ છે.